કપાસ વાવતા ખેડૂતોની ઊંઘ જો કોઈ હરામ કરી દીધી હોય તો તે ગુલાબી ઈયળે કરી દીધી છે આ જ ગુલાબી ઇયળનું નિયંત્રણ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ આપણા વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો કોઠા શોધથી સરસ મજાના દેશી જુગાડ વડે પણ ગુલાબી ઈયળનું આડકતરું નિયંત્રણ છે તે મેળવતા હોય છે અત્યારે આપણે આ વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે અમારા ખાસ મિત્ર અને આપણા વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત એવા બુધાભાઈ વાટુકિયા મોટા પાળીયાદ તાલુકો જિલ્લો બોટાદ ગુજરાત થી સરસ મજાનો જુગાડ છે તે અત્યારે આપણે આ વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે દેશી પ્રકાશ પિંજર જે સામાન્ય ખર્ચમાં ખેડૂત મિત્રો છે તે બુધાભાઈની જેમ તૈયાર કરી શકે આપણે ચંદુભાઈનો વિડીયો પણ બનાવેલો કે જાગૃત ખેડૂતો છે અત્યારે ઘણા બધા ખેડૂતો છે તે આવા દેશી પ્રકાશ પિંજર છે તે બનાવતા હોય છે આના લીધે ફૂદાઓનું નિયંત્રણ છે તે ખૂબ આસાનીથી કરી લેતા હોય છે અને ફૂદાનું નિયંત્રણ થાય ખેડૂત મિત્રો તો જ ગુલાબી ઈયળના ઈંડા છે તે મુકાતા આપણા ખેતરમાં અટકાવી શકાય તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બુધાભાઈ પાસે વેસ્ટેજ પોતાનો ખાટલો છે જે વાણ વગરનો પડ્યો હતો નકામો જ હતો તેમાંથી મગજ દોડાવીને બુધાભાઈએ વિચાર્યું કે આ જ ખાટલો આપણે ખેતરમાં એક બાજુ પાઇપ છે તે કાઢીને જે બે પાઇપ જે લાંબા આવે છે જે આડા પાઈપ છે તે જમીનમાં ખોડી દીધા અને ઉપર છે તે પાઇપ છે તે ફિટ કરેલો છે તેમાં ડબ્બો છે પત્રનો કોર કાપીને નીચેનું તળિયું રહેવા દીધું ફરતી કોર ડબ્બો છે તે કાપી નાખ્યો અને નીચે છે જે આપણે તળિયું હોય ત્યાં બળેલું ઓઇલ છે તે નાખી દીધું કારણ કે વચ્ચે આપણે ટ્યુબલાઇટ અથવા તો લેમ્પ છે તે ટાંગી ડબ્બામાં તો પ્રકાશના કારણે ફૂદા જો હોય તો આવવાના અને આ જ ફૂદા છે તે બળેલું જે આપણે ઓઇલ છે બુધાભાઈએ જે નીચે નાખેલું છે તેમાં પડી જાય તો તેમાંથી બહાર છે તે ન નીકળી શકે કારણ કે બળેલું ઓઇલ છે તે કહેવાય ને કે ચીકણું હોય એટલે એમાં ચોટી જાય અને આવી રીતે આપણે ફૂદાનું નિયંત્રણ છે તે ખેડૂત મિત્રો કરી શકીએ અને આમાં એટલો બધો કઈ ખર્ચ નથી બુધાભાઈ સાથે અમારે વાતચીત થઈ તો કે પરાશરાભાઈ મારે ખાટલો છે તે આવો વેસ્ટેજ પડ્યો હતો અને મને વિચાર આવ્યો કે એક બાજુ પાઇપ છે તે કાપી નાખું અને બીજા જે આડા જે લાંબા પાઇપ છે તે બરાબર જમીનમાં થોડા ઘણા દબાવી દઉં અને આવી રીતે ખેતરમાં ઊભું કરીને વચ્ચે આપણો ઘરનો જ ડબ્બો હોય સિંગતેલનો ખાલી થયો હોય તો એને ફરતીકોર કાપીને ટાંગી દઉં અને વચમાં લેમ્પ મૂકી દઉં અને રાતે ચાલુ કરી દઉં તો આ પ્રકાશને કારણે ગુલાબી ઇલના ફૂદાઓ આકર્ષાઈને આવે અને ફૂતાવો જો આપણે કંટ્રોલમાં લાવી લઈ ખેડૂત મિત્રો તો પછી ઓટોમેટિક ઈંડા મુકાવવાના બંધ થઈ જાય એટલે સરવાળે ગુલાબી ઈયળ છે તે આપણા કપાસમાં આવે જ નહીં આવી રીતો છે તે ખેડૂત મિત્રો પોતાના કોઠા શૂઝથી શોધીને સરસ મજાનું ગુલાબી ઈયળનું આડકેતરું નિયંત્રણ છે તે મેળવતા હોય છે બુધાભાઈએ પોતાનો કિંમતી સમય કાઢીને સરસ મજાના ફોટોગ્રાફ છે પોતાના ખેતરના તે આપણને મોકલી આપેલા એટલે આપણે અમારી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ વતી અને આપણા તમામ ખેડૂત મિત્રો વતી બુધાભાઈ વાટુકિયાનો ખૂબ ખૂબ આભાર માની છે કે ખેડૂતો જાગૃત થાય તેવા માટે આપણને આવા વિડીયો છે તે હર હંમેશ મોકલી આપતા હોય છે તો બુધાભાઈ અમારો તમને દિલથી ખૂબ ખૂબ આભાર અને આવા ને આવા દેશી પ્રકાશ પિંજર તેમજ જે કંઈ ખેતીવાડીમાં નવું નવું યાંત્રીકરણ આવે તેના કોઠાસૂજવાળા વિડીયો છે તે તમે અમારી ચેનલ સુધી પહોંચાડતા રહ્યો અને અમે છે તે અનેક ખેડૂત મિત્રો મિત્રો સુધી આવી રીતે પહોંચાડીને ખેડૂતોને જાગૃત કરી અને ખેતી ખર્ચ ખેડૂત મિત્રો અટકાવતા થાય તો ખેતીમાંથી બે પૈસા બચાવી પોતાના કુટુંબનું સરસ મજાનું ગુજરાન છે તે ચલાવતા થાય તે જ દિશામાં આપણે હર હંમેશા પ્રયત્નો છીએ તે કરતા રહી છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં તમે આવા દેશી પ્રકાશ પિંજર કઈ સિસ્ટમથી બનાવો છો તો તેની જાણ છે તે અમને કરો કોમેન્ટમાં જેથી કરીને ખેડૂત મિત્રો છે તે જાણી શકે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો